ભણવામાં ડાઉટ આવે છે ગભરાતા નહીં તમારા દરેક ડાઉટનું સોલ્યુશન છે ડાઉટર ક્વેશ્ચન નથી આવડતો ક્વેશ્ચનનો ફોટો પાડો ક્રોપ કરો અને તરત વિડીયો સોલ્યુશન મેળવો પછી એ ક્વેશ્ચન તમારો ફિઝિક્સનો હોય કેમેસ્ટ્રીનો હોય મેથ્સ કે બાયોલોજી સીબીએસઇ યુપી બિહાર મહારાષ્ટ્ર રાજસ્થાન એમપી કે કોઈ પણ સ્ટેટ બોર્ડ હોય ક્લાસ છથી બાર સુધી આઈઆઈટી જે ડબલ નીટ લેવલના ક્વેશ્ચનનું સોલ્યુશન મળશે ઉપરાંત ડાઉટનર પર ચાલી રહ્યા છે ઇન્ડિયાના નંબર વન ડેલી લાઈવ ક્લાસીસ એ પણ હિન્દી અને ઇંગ્લિશ બંને મીડિયમની અંદર સંપૂર્ણ કોર્સ ભણાવવામાં આવે છે તો અત્યારે જ લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ડાઉટનટ એપ ડાઉનલોડ કરો નમસ્કાર મિત્રો સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલ પર આપ તમામ મિત્રોનું સ્વાગત છે તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ધોરણ બારનું જે રિઝલ્ટ છે એ આપણે ઓનલાઈન આજે ચેક કરીને જોઈશું તો સૌથી પહેલાં તમારે તમારું રિઝલ્ટ ઓનલાઈન ચેક કરવા માટે તમારા દસમાની ટકાવારી તમારી અગિયારમાની ટકાવારી અને તમારી બારમા ધોરણની પ્રિલિમ્સ એક્ઝામ લેવાયથી એની ટકાવારીની તમારે જરૂર પડશે જો આ ત્રણ વસ્તુ તમારી પાસે છે તો આજે આપણે ઓનલાઈન આ વિડીયોની અંદર રિઝલ્ટ જનરેટ કરતા શીખીશું તો સૌથી પહેલાં તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક વેબસાઇટ આપી છે જે તમે આ સ્ક્રીન પર પણ જોઈ રહ્યા છો ડબલ્યુ 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 ડોટ જી એસ ઇ બાર ડોટ કોમ આ વેબસાઇટ ઉપર જવાનું રહેશે આ વેબસાઇટ ઉપર જશો એટલે તમને હોમ પેજ ઉપર જોવા મળશે કે પરિણામ જોવા માટે અહીંયા ક્લિક કરો જેવું તમે ત્યાં ક્લિક કરશો અને થોડું સ્ક્રોલ ડાઉન કરશો એટલે કે ઉપર લેશો એટલે તમને ત્યાં તમારું રિઝલ્ટ છે એ બતાવશે એટલે કે રિઝલ્ટ કેલ્ક્યુલેશન માટેની મેથડ બતાવશે અને ત્યાંથી તમે ઓનલાઈન તમારું રિઝલ્ટ જનરેટ કરી શકશો હવે કેવી રીતે રિઝલ્ટ જનરેટ કરવાનો અહીંયા તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો સૌથી પહેલાં તમારે તમારા દસમા ધોરણના જે ટકા છે એ ટકા તમારે ત્યાં એન્ટર કરવાના છે માનો કે ફોર એક્ઝામ્પલ તમારે સાઈઠ ટકા આપેલા છે દસમા ધોરણમાં તો સાહીઠ ટકા લખવાના છે બીજી કોલમ તમને નીચે આપેલી છે ત્યાં તમારે અગિયારમાં ધોરણના ટકાવારી લખવાની છે માનો કે તમારી એક્ઝામ છે એની અંદર અગિયારમા ધોરણમાં પહેલી પરીક્ષા અને બીજી પરીક્ષા એના જ ટકા ધ્યાનમાં લેવાના છે માનો કે પહેલી પરીક્ષામાં પંચોતેર ટકા છે બીજી પરીક્ષામાં પંચ્યાસી ટકા છે તો આ બંનેનો સરવાળો કરી અને ભાગ્યા બે સરાસરી કાઢી અને માનો કે તમારે એંસી ટકા આવેલા છે અગિયારમાં ધોરણમાં તો એસી લખવાના છે અને ત્યારબાદ ત્રીજી કોલમ હશે એની અંદર તમને લખેલું હશે કે ધોરણ બારની પ્રિલિમ્સ પરીક્ષાના માર્ક્સ એટલે કે ટકાવારી માનો કે તમારે બારમા ધોરણની અંદર પહેલી પરીક્ષાની અંદર એંસી ટકા આવેલા છે તો એ એંસી લખી દેવાના અને જેવું તમે ગણતરી પર ક્લિક કરશો એટલે તમારું આખું રિઝલ્ટ છે એ કેલ્ક્યુલેટ થઈને આવી જશે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તમારું રિઝલ્ટ ચેક કરવાનું ભૂલતા નહીં મળીએ છીએ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને શેર કરવાનું ભૂલતા નહીં